હું કિંજલ મકવાણા વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 ગણિત જેમાં દાખલા નંબર 4 સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 4 એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરથી ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે જે એની તરતી સબમરીનની બરાબર ઉપર છે. સબમરીન છે એ વિમાન વચ્ચેનું શું અંતર છે તે આપણે શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક વિમાન છે કે સમુદ્રપટ, આ એક વિમાન છે બરાબર, આ એક વિમાન છે, આ એક સમુદ્રપટ છે. અહીંથી એક્ઝેટ 5000 ઊંચાઈએ કે તે ઉડે છે બરાબર. આ કેટલી 5000 મીટર ઊંચાઈએ તે ઉડે છે. હવે વિમાન છે કે એ સબમરીનની બરાબર ઉપર છે, સમુદ્રની સપાટીથી જે 1200 મીટર નીચે, 1200 મીટર નીચે, આ એ 1200 મીટર નીચે છે કે એક સબમરીન છે કે એનું અંતર છે તે કેટલું છે 1200. હવે આ વિમાન છે કે એક્ઝેટ આની ઉપર છે કે ઉડે, આ છે શું છે તો કે સમુદ્ર તટની, આ છે કે તે સમુદ્ર તટની સપાટી છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે એનું આપણે છે કે વિમાન વચ્ચેનું અંતર, એટલે કે વિમાન આ જે સમુદ્ર તટ છે એનાથી ઉપર છે એ વિમાન ઉડે છે, નીચે છે તે સબમરીન, આ બંને વચ્ચેનું અંતર છે તે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે તો સમુદ્ર તટથી ઊંચાઈએ, આની ઊંચાઈ છે કે અહીંથી આપણે ઊંચાઈ શરૂ કરીશું તો આનું જ અંતર છે તે હંમેશા શૂન્ય હશે, કેમકે અહીંથી હજી આપણે અંતર જ્યારે માપવા વળગે ત્યારે એનું સ્થાનાંતર, એટલે કે અહીં જ્યાં શરૂઆત છે હંમેશા ઉદ્ગમ બિંદુ હંમેશા શૂન્ય, અહીં શૂન્યથી લઈ અને ઉપર જઈએ ત્યાં સુધી 5 મીટર, તો કે સમુદ્ર તટની ઊંચાઈ જે આપણે સમુદ્ર તટ છે કે એની ઊંચાઈ 0 મીટર છે અને વિમાન તેનાથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. વિમાન અને દરિયાની સપાટી વચ્ચેનો જે અંતરનો તફાવત છે તે કેટલો છે તો કે 5 મીટરનો છે બરાબર. હવે આપણે જો કે સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે સબમરીન છે, અહીં 1200 મીટર નીચે શું છે તો કે સબમરીન છે જે વિમાનની બરાબર ઊંચે છે, અહીંથી લઈને વિમાનની બરાબર ઊંચે છે, એટલે કે બે સમાન છે બરાબર, એટલે કે બે એક સાથે એક જ ઉપર નીચે, બે એક જ એની જગ્યા છે તે આ નીચે છે, જ્યારે વિમાન છે ઉપર છે, બે છે કે એક સાથે છે સમાન, બે છે તે શું છે તો કે એક, અહીં સમુદ્ર તટ છે કે વિમાન ઉપર છે જ્યારે એક્ઝેટ નીચે જ સબમરીન છે. હવે આ બે વચ્ચેનું આપણે જોઈએ, બરાબર નીચે છે દરિયાની સપાટીથી જે સબમરીનનું અંતરનો તફાવત બરાબર કેટલો છે તો કે 1200 મીટર, એટલે કે જે આ દરિયો છે સમુદ્ર તટની જે દરિયો છે એની એક્ઝેટ નીચે એટલે કે 1200, આ બંને વચ્ચેનો તફાવત માત્ર ને માત્ર સપાટી અને સબમરીન વચ્ચે 1200 છે. હવે આ વિમાન અને સબમરીન વચ્ચેનું આપણે જો અંતર જાણવું હોય તો લંબ અંતર બંનેનું જાણવું હોય તો લંબ અંતર બરાબર જે વિમાનની દરિયાની સપાટીનું અંતર, એટલે કે વિમાન આ વિમાન છે બરાબર, અહીંયા વિમાન છે, વિમાનથી જે દરિયા વચ્ચેનું અંતર એટલે કે વિમાનથી દરિયાની જે સપાટી વચ્ચેનું અંતર પ્લસ, એટલે અહીંયા પ્લસ દરિયાની સપાટીથી સબમરીનનું અંતર, સૌથી પહેલાં જે વિમાન અને દરિયા વચ્ચેનું જે અંતર અને પ્લસ તો કે દરિયાથી સપાટીથી સબમરીનનું અંતર, હવે આપણે આ બેનો સરવાળો કરીશું તો કે લંબ અંતર બરાબર વિમાનની દરિયાની સપાટીનું અંતર પ્લસ દરિયાની સપાટીથી સબમરીનનું અંતર. હવે આ અંતર આપણે બે જોઈએ, આ બેનો આપણે શું કરો સરવાળો, તો 5000 મીટર છે તે કયું છે તો કે વિમાનની દરિયાની સપાટીનું અંતર પ્લસ જે આ દરિયાથી સપાટીનું સબમરીનનું અંતર છે તે કેટલું છે તો કે 1200 મીટર. હવે આ બેનો સરવાળો કરીશું તો આપણે કેટલું 62 મીટર મળ્યું. તો આપણે એમ કહી શકીએ કે આમ સબમરીન અને વિમાન છે એની વચ્ચે 6200 મીટરનું અંતર થશે. અહીંયા છે આપણો દાખલો છે તે પૂર્ણ થાય છે. ચાલો અત્યાર સુધી છે કે આપણે દાખલા નંબર 4 સુધી છે કે જોઈ ગયા, હવે આપણે દાખલા નંબર 5 જોઈશું બરાબર.
तो के दाखला नंबर पांच में शू तो के दाखला नंबर पांच जो दाखला नंबर पांच चलो दाखला नंबर पांच छे तो के मोहन तेना बैंक ना खाता में रुपया 2000 जमा करावे छे अने बीजा दिवसे तेमाथी रुपया 1642 उपाड़े छे। जो उपाड़ेल रकम ने ऋण पूर्णांक वड़े दर्शावेल हो तो जमा करावेल रकम ने तमे कई रीते दर्शावशो। उपाड़ पछी मोहनना खाता में केटली सिकल छे ते शोधो। हवे विद्यार्थी मित्रों अहीं आपणे शुं कीधुं तो के मोहने छेक 2000 रुपयाने जमा करावा, बीजा दिवसे तेमांथी एटले 1642 उपाड़े छे, तो हवे एनी पासे खातामां केटली सिकल हशे? तो के आपणे जवाब मेळवा माटे शुं करीशुं? तो के बेंकमां जमा करावेल धन पूर्णांकमां अने उपाड़ती वखते ऋण पूर्णांकमां दर्शावेल छे। जमा कर्या तेणे धन पूर्णांकमां हता अने उपाड़ती वखते ते ऋण पूर्णांकमां छे, बराबर? तो हवे मोहने जमा करावेली रकम तो के मोहने जे जमा करावी रकम छे ते केटली छे? तो के प्लस में धन पूर्णांक छे एटले प्लस में 2000 एने रुपया जमा कराया, बराबर। भाई मोहनी उपाड़ेली रकम छे एटले ऋण पूर्णांक में एटले के 1642 एटले के 1642 एने उपाड़ेल छे। हवे मोहनना खाता में केटली सिकल छे जो एने जाणवुं होय आपणे तो एने शुं करवुं पड़े? तो के जेटला एने जमा कर्या एमांथी एने जेटला उपाड़ा जो एटला आपणे बाद करी नाखीए तो आपणे शुं कर मळे? तो के एनी आपणे जे मूळ रकम छे ते आपणे एटले के एना खातामां हवे केटला रुपया हशे ते आपणे मळी जाय। तो के मोहनना खातामां सिकल छे तो के 2000 હતા એણે જમા કર્યા હતા એમાંથી આપણે ઉપાડ્યા કેટલા? તો કે 1642, તો એણે જો 2000માંથી આપણે 1642 બાદ કરીએ તો આપણે મળે 358। હવે તો આ 358 છે આપણે એમ કહી શકીએ કે આ મોહનના ખાતાની સિકલ છે 358 રૂપિયા હોય તો અહીંયા છે કે અહીંયા આપણો દાખલો છે તે પૂર્ણ થાય છે। હવે આપણે અત્યાર સુધીમાં 1 થી 5 દાખલા જોઈ ગયા, હવે આપણે નેક્સ્ટ મળીશું।